ઉદાહરણ એક પહેલા આપણે સાઈડ ની ચાર પાંચ પોઈન્ટ એક જોવું પડે, જેની અંદર આપણે આ માહિતીનો વધારે ઉપયોગ કરવાના છે. બરાબર છે? તો ચાલો તમે આ માહિતી લખી નાખો. આ માહિતીમાં અત્યારે હું તમને સમજાવું તો તમને ઓછી સમજણ પડશે, પરંતુ જ્યારે આપણે આલેખ જોતા હશે અથવા તો આવૃત્તિ વિતરણ જોતા હશે ત્યારે આપણને વધારે સમજણ પડશે. બરાબર છે? તો પહેલાં છે અવલોકન. તો કે જે કોઈ વસ્તુની આપણે અથવા તો કોઈ પણ માહિતીની આપણે જે તપાસ કરવાની હોય છે તે સંકળાયેલા જાતના લક્ષણને અવલોકન કહે છે. બરાબર છે? તેમાં જે લક્ષણો સંકળાયેલા હોય છે તેને આપણે અવલોકન કહીએ છીએ. માહિતી તો કે આ અવલોકનનો સમૂહ હોય છે તેને માહિતી કહેવામાં આવે છે. પ્રાપ્તા તો કે જલના લક્ષણ પરથી મળતા અવલોકનોની કિંમતને પ્રાપ્તા કહેવાય છે. ત્યાર પછી માહિતીનો વિસ્તાર. આ મળતા પ્રાપ્તાંકો ઉપરથી સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાનો એટલે કે મહત્તમ અને ન્યૂનતમ વચ્ચેનો તફાવત એટલે બાદબાકી. બરાબર છે? તો બંને વચ્ચેની બાદબાકીને માહિતીનો વિસ્તાર કહે છે. આમ તો માહિતીના બે પ્રકારો છે. પહેલી સંખ્યાત્મક માહિતી અને બીજી ગુણાત્મક માહિતી. અને તેમાં આપણે જે માહિતીને આપણે વહેંચીએ છીએ અલગ વર્ગમાં, એટલે કે વર્ગ એટલે કે તેના અલગ અલગ સમૂહ હોય છે જેમાં અલગ અલગ લક્ષણો દર્શાવતા હોય છે. તો તે વર્ગમાં વિતરણ કરવામાં આવે છે તેમાં જે કેટલા પ્રાપ્તાંકો મળે છે તેને આવૃત્તિ કહે છે. બરાબર છે? અને આવૃત્તિ વિતરણ તો કે સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્ય અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણ તે આવૃત્તિ વિતરણ કહે છે. એટલે કે આપણે આવૃત્તિ જે છૂટી પાડીએ છીએ તે આવૃત્તિ ગોઠવવાની જે રીત હોય છે તેને આવૃત્તિ વિતરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ખૂબ બહુ સારી સમજણ નહીં પડી હોય, પરંતુ જેવા આપણે આલેખ જોઈશું એટલે આમાં આપણને વધારે સારી રીતે સમજણ મળશે. બરાબર છે? તો ચાલો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 5.1. તો જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં તે પહેલાં તમે આ લખી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ 5માં સ્વાધ્યાય 5.1 થી. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે સ્વાધ્યાય 5.1ના પ્રશ્ન નંબર 1માં, કે નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા માટે સ્તંભાલેખનો ઉપયોગ કરશો? પહેલી માહિતી છે ટપાલીના ઠેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા. બીજી માહિતી છે રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. છઠ્ઠી છે 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલી કેસેટની સંખ્યા. અને ચોથી છે રેલવે સ્ટેશનમાં સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ માહિતીનો સ્તંભાલેખમાં ઉપયોગ કરી શકીએ? તો કે જે માહિતીને આપણે કોઈ એક વર્ગમાં આપણે વહેંચી શકીએ. બરાબર? કે આપણે તેને જુદા જુદા વર્ગોમાં વહેંચી શકીએ. તો જુઓ તો પહેલું કે ટપાલીના ઠેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોની પત્રોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ માહિતીને કોઈ એક ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકીએ નહીં. બરાબર છે? ટપાલીના ઠેલામાં જુદા જુદા વિસ્તારોના પત્રોમાં કેવા પ્રકારના પત્રો છે? કોઈકના મરણના પત્રો હોઈ શકે, તો કોઈના લગ્ન સમાચારના પત્રો હોઈ શકે, કોઈકના દીકરા છે દીકરીનો જન્મ થયો હોય તેવા પત્રો હોઈ શકે. બરાબર છે? આવા અલગ અલગ પત્રો હોય તો તેનો આપણે કોઈ આપણને એવું કોઈ ચોક્કસ રીતે કહેવામાં આવ્યું નથી તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ નહીં. ત્યાર પછી છે રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. તો કે વિદ્યાર્થી મિત્રો, આને આપણે સ્તંભાલેખમાં દર્શાવી શકીએ કે આ વિદ્યાર્થી છે એની ઊંચાઈ 135 સેન્ટીમીટર હતી, આની 154 હતી, આની 165 હતી. બરાબર છે? કે આનું 5.56 ઇંચ છે, આની 4.9 ઇંચ છે. એવી રીતે આપણે અલગ અલગ તેને વહેંચી શકીએ છીએ. છઠ્ઠું છે સી છે 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટ. તો આમાં પણ આપણે આને કોઈ અલગ વર્ગમાં કે સ્તંભમાં આપણે એને વિભાજિત કરી શકીએ નહીં. ત્યાર પછી છે ડી રેલવે સ્ટેશન પર સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી આવેલા મુસાફરોની કરેલી મુસાફરીનો આલેખ.
તો આપણે તેને ચોક્કસ એક આલેખમાં દર્શાવી શકીએ છીએ, બરાબર? કે ધારો કે કોઈ સ્ટેશન પર અમદાવાદ, મુંબઈ, જયપુર, દિલ્હી અને રાજસ્થાન જાય છે, બરાબર? તો આ બધી ટ્રેનોમાંથી સવારે 7 વાગે યાત્રીઓ કઈ ટ્રેનમાં બેસે તે આપણે જોઈ શકીએ છીએ, બરાબર? તો તેને આપણે સ્તંભ આલેખમાં વિભાજિત કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે હવે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. આ તમારે જાતે પૂર્ણ કરવાનો છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર આવતા પુરુષ, સ્ત્રી, છોકરો અથવા છોકરી માટે નોંધ કરે છે. પુરુષને એમ વડે, સ્ત્રીને ડબલ્યુ વડે, છોકરાને બી વડે અને છોકરીને જી વડે. એમ ફોર મેલ એટલે પુરુષ, સ્ત્રી ડબલ્યુ ફોર વુમન એટલે કે સ્ત્રી, બી ફોર બોય એટલે કે છોકરો અને જી ફોર ગર્લ એટલે કે છોકરી માટે નોંધ કરે છે. નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવે છે. ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને લંબા લેખ આલેખ દોરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ માહિતી પરથી તેનો લંબા લેખ માટેનું સૌ પ્રથમ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું ને કે હું તમને અત્યારે બોર્ડ પર જે કંઈ પણ લખાવું છું તેના વાશે તમને અત્યારે વધારે પડતી ડીપમાં સમજણ પડશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે આને વહેંચશું એટલે કે આ માહિતી, જે સંખ્યાત્મક માહિતી છે તેને આપણે જે ગોઠવણી કરીશું તેને આપણે આવૃત્તિ વિતરણ કહીએ છીએ, બરાબર? અને તેને અલગ અલગ વર્ગમાં આપણે મૂકીશું અને તેમાં જે આપણને સંખ્યા મળશે તેને આપણે પ્રાપ્તાંકો કહીશું, બરાબર? તો ચાલો હું એક પેજ ઉપર કરું છું તૈયારી. આપણે આના આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે આને કેટલા ભાગમાં વિભાજિત કરીશું? તો કે 3 ભાગમાં, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે 3 કોષ્ટક કેવા પ્રકારના હોવા જોઈએ? જુઓ, આવૃત્તિ વિતરણ માટે આપણે સૌ પ્રથમ કોષ્ટક દોરવું પડશે, બરાબર? તમારે બધાએ તમારા ગણિતની પાકી નોટબુકમાં આવા પ્રકારનું એક કોષ્ટક તૈયાર કરવાનું રહેશે, બરાબર છે? અને પેન્સિલથી તમારે લોકોએ તૈયાર કરવું. ચાલો, તેમાં આપણે સૌ પ્રથમ મૂકીએ છીએ આ કોષ્ટકની અંદર. સૌ પ્રથમ ખાનામાં આપણે લખીશું ગ્રાહકના પ્રકાર, બરાબર છે? ત્યાર પછી તેના માટેનું આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવૃત્તિની સંખ્યા અથવા તો આવૃત્તિ, બરાબર છે? તો અહીંયા શું લખીશું? ગ્રાહકના પ્રકાર, બરાબર છે? આપણે પાસે અહીંયા માહિતી શેના માટે આપી છે? આપણને ગ્રાહક માટેની, બરાબર છે? તો અહીંયા આપણને ગ્રાહકોની માહિતી આપી છે એટલા માટે આપણે અહીંયા ગ્રાહકના પ્રકાર લખીએ છીએ. ત્યાર પછી આપણે લખીશું આવૃત્તિ ચિહ્ન. આપણે અહીંયા આવૃત્તિ કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નો દોરીને તેનો આવૃત્તિ વિતરણ કરવાનું છે. ત્યાર પછી અહીંયા જે આવૃત્તિ થશે તેની ગણતરી, એટલે કે અહીંયા આવૃત્તિ અથવા તો ગ્રાહકોની સંખ્યા, બરાબર છે? ચાલો, તો આપણે આ બધી વસ્તુ એક બોક્સમાં, ચોરસ બોક્સમાં ઉમેરી દઈએ. જુઓ, આપણી પાસે કયા કયા ગ્રાહકો છે? તો કે એમ એટલે કે પુરુષ, ડબલ્યુ એટલે કે સ્ત્રી, બી એટલે છોકરો અને જી એટલે ગર્લ, બરાબર છે? તો ચાલો તેને આપણે આવી રીતે કોઈ એક બોક્સમાં દોરી દઈએ. જેવી રીતે હું કરું છું તેવી જ રીતે તમારે કરવાનું છે, પરંતુ તમારે ગણિતની પાકી નોટબુકમાં લખવાનું છે, બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું છે? જુઓ, અહીંયા પેલું ડબલ્યુ છે ને, તો અહીંયા ડબલ્યુમાં 1 લીટો, બરાબર? પાછું ડબલ્યુ આવ્યો છે તો ડબલ્યુમાં 2 લીટો, પાછું ત્રીજી વાર ડબલ્યુ તો ડબલ્યુમાં 3 લીટો. આંગળી રાખતી જવાની છે ને, જોતું જવાનું છે, જેથી એક પણ અહીંયા અવલોકન આપણાથી મિસ થાય નહીં. ત્યાર પછી છે જી, તો જીમાં 1 લીટો, બીમાં 1 લીટો, ડબલ્યુમાં તો ફરી 1 લીટો, બરાબર છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, 5મો ડબલ્યુ છે તો શું 5મો લીટર? નહીં, 5મો નહીં, પરંતુ આવી રીતે 1 આડો લીટર, બરાબર છે? આવું આવૃત્તિ ગોઠવણ તમે આગળના ધોરણ 7 અને 6માં તમે શીખી ગયા છો, બરાબર છે? તો ચાલો આગળ જોઈએ. હજુ
ત્યાર પછી આપણે આવીએ છીએ એમ, તો એમમાં એક લીટો, ત્યાર પછી જી, ત્યાર પછી ફરીથી જી, ત્યાર પછી એમ, ફરીથી એમ. હવે જુઓ ડબલ્યુ કેટલી વખત છે, એક બે ત્રણ અને ચાર વખત, બરાબર, એક બે ત્રણ ચાર. ત્યાર પછી છે જી, ત્યારબાદ ડી, ત્યારબાદ એમ, ત્યારબાદ ડબલ્યુ, એટલે ચાર લીટા થઈ ગયા છે એટલે કે આડો, ત્યારબાદ ફરીથી બી એટલે બી, ત્યાર પછી જી બે વખત એટલે એક વખત અને આ બીજી વખત, ત્યાર પછી એમ તો એમ, ત્યાર પછી ડબલ્યુ બે વાર, એક બે, એમ છે તે પણ બે વાર, એક બે, ડબલ્યુ છે તે એક બે અને ત્રણ વખત, એક બે ત્રણ, ત્યાર પછી એમ, એમ, ત્યાર પછી ડબલ્યુ, ડબલ્યુ, ત્યાર પછી બી તો બી, ત્યાર પછી ફરીથી ડબલ્યુ તો ડબલ્યુ, ત્યાર પછી જી, ત્યારબાદ એમ, ત્યારબાદ ડબલ્યુ ચાર વખત, એક બે ત્રણ ચાર, ત્યાર પછી જી, ત્યાર પછી ફરીથી ડબલ્યુ, ત્યાર પછી એમ, પાછો એમ અને ડબલ્યુ, ત્યાર પછી છે ડબલ્યુ, ત્યાર પછી એમ, ત્યાર પછી ફરીથી ડબલ્યુ, ત્યાર પછી જી, ત્યાર પછી ફરીથી ડબલ્યુ, એમ, જી, ડબલ્યુ, એમ બે વખત, એક અને આ બે, ત્યાર પછી છે બી, જી, જી અને ડબલ્યુ. તો જો વિદ્યાર્થી મિત્રો, બધા જ આપણે અવલોકનોનો આવૃત્તિ ચિહ્નો આપણે તેને રચી દીધા છે, બરાબર. હવે આપણે આવૃત્તિ સંખ્યા જોવાની છે. તો જુઓ આ એક આવી રીતે ચાર લીટર અને પાંચ એક આડો લીટર એટલે પાંચ લીટર થયા, એવા કેટલા જૂથ છે, ત્રણ, બરાબર છે. તો એમ ફોર એમ માટે કેટલા આવશે, પાંચ તેરી પંદર. ત્યાર પછી વુમન્સ માટે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે પાંચ પચવો વચ્ચો પચીસ, પચીસ ને ત્રણ અઠ્યાવીસ, તો અહીંયા કેટલા આવશે, અઠ્યાવીસ. ત્યાર પછી બોય માટે પાંચ અને ગર્લ માટે પાંચ દુ દસ ને બે બાર, બરાબર છે. આ થઈ ગયું તમારું આવૃત્તિ કોષ્ટક તૈયાર. પરંતુ આમાં હજી એક કાર્ય કરવાનું છે, આની અંદર હજી એક અહીંયા એક બીજું બોક્સ ઉમેરવાનું છે, તેમાં આપણે લખવાનું છે કુલ, બરાબર છે. આપણે જે આવૃત્તિ થઈ છે ને તેનો આપણે સરવાળો લખવાનો છે, એટલે અહીંયા લખીએ કુલ. જોઈએ કેટલો સરવાળો થયો છે, આઠ ને બે દસ, દસ ને પાંચમાં દસ એટલે અહીંયા આવશે શૂન્ય, વધી આવી બે, બે ને ત્રણ, ચાર પાંચ ને એક છ, કેટલો થયો બધો સરવાળો, સાઠ, બરાબર છે. ત્યાર પછી શું કહે છે કે ઉપરોક્ત આવૃત્તિ પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને લંબા લેખ આલેખ દોરો. તો અહીંયા આપણે આ કોષ્ટક તૈયાર કરી લીધું છે, બરાબર છે. ત્યાર પછી આપણે દોરીએ છીએ તેના માટેનો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આવા પ્રકારનો એક આલેખ લેવાનો છે, અથવા તો તમે આ અત્યારે તમારે આલેખ બુક આખી સંપૂર્ણ જરૂર પડવાની નથી, એટલા માટે તમે આવો છૂટકમાં આલેખ લેજો, અથવા તો જો તમારી પાસે આગળના ધોરણ સાતની કોઈ આલેખ બુક પડી હોય તો તમે તેમાં આલેખ દોરી શકો છો, બરાબર છે. આલેખ છે તે જરૂરી છે, બરાબર. એટલે મને તમારે નોટબુક જ્યારે હું ચેક કરવા મંગાવું ત્યારે તમારે નોટબુક સાથે આલેખ મોકલવાનો રહેશે, બરાબર છે. અને આલેખ ઉપર આવી રીતે ઉપર લખી નાખવાનું કે સ્વાધ્યાય 5.1 પ્રશ્ન ક્રમાંક 2, બરાબર છે, એનો આલેખ છે. આવી રીતે તમારે આલેખમાં લખી દેવા. વિદ્યાર્થી મિત્રો હવે જુઓ, આપણી પાસે આવૃત્તિ કોષ્ટક તૈયાર છે, બરાબર છે. તો જો આપણી પાસે આવું આવૃત્તિ કોષ્ટક તૈયાર છે, આપણે હમણાં જ આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું, તો આ આવૃત્તિ કોષ્ટક પરથી આપણે હવે શું કરીશું, અહીંયા એક આલેખ દોરીશું, બરાબર છે. આલેખમાં સૌ પ્રથમ એક્સ અને વાય દોરી દેવા, બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવા. તો ચાલો સૌ પ્રથમ હું એ તે કાર્ય કરું અને આ આલેખને એક્ઝેક્ટલી લીટી ઉપર આવે તેવી જ રીતે દોરવું, બરાબર છે, જેથી કોઈ આપણાથી ભૂલ થાય નહીં. આલેખ હંમેશા પેન્સિલથી દોરવો, તો તમારે બધાએ પણ પેન્સિલથી દોરવો. ચાલો
આ મેં કોઈ એક વાય અક્ષ દોરી દીધો છે, અહીંયા લખી નાખીશ હું વાય અક્ષ, બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે દોરવાના છીએ એક્સ અક્ષ. તો આ હું દોરી રહી છું અહીંયા એક્સ અક્ષ, આને પણ હું કહી દઉં અહીંયા એક્સ અક્ષ, બરાબર છે. નામ આપવા જરૂરી છે. પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, વાય અક્ષ અને એક્સ અક્ષ આપ્યા પછી અહીંયા ઉગમ બિંદુ ઓ આપો, બરાબર છે. આનો પણ તમને એક માર્ક્સ મળતો હોય છે, એટલે તેનું ખાસ કરીને ધ્યાન રાખવું. ત્યાર પછી આપણે શું કરીએ છીએ કે વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર આપણે કયા માર્ક લેવાના છે. તો જુઓ આપણે અહીંયા ગ્રાહકોની સંખ્યા લેવાની છે, બરાબર, એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર. અને અહીંયા આપણી પાસે એક્સ અક્ષ ઉપર આપણે લેવાના છે ગ્રાહકના પ્રકાર. તો અહીંયા હું લખી દઉં અહીંયા પ્રકાર, અને અહીંયા લખી દઈશ ગ્રાહકની સંખ્યા. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોની સંખ્યામાં સૌથી મોટું મૂલ્ય આપણી પાસે કેટલું છે? 28 છે, બરાબર. એટલે અહીંયા સુધી આપણે 28 આવી જાય તેવી રીતે ગોઠવણી કરવાની. જોઈએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તો માત્ર 15 જ આવે છે આપણે એક એક લઈએ, પરંતુ 15 તો 30, એટલે 30 સુધી આવી જાય જો આપણે બબ્બેનું અંતર લઈએ, બરાબર. તો અહીંયા 2, 4, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 અને અહીંયા 30, બરાબર છે. તો જુઓ આપણે આ એક્સ અક્ષ વાય અક્ષ પર જે લઈએ છીએ ને, જેટલું આપણે આ એક એકમ માટે એટલે કે આ એક બોક્સ માટે જેટલું માપ લઈએ છીએ તેને પ્રમાણ માપ કહેવાય છે. તો અહીંયા લખીશું આપણે પ્રમાણ માપ. શું લઈએ છીએ આપણે પ્રમાણ માપ? વાય અક્ષ પર 1 સેમી બરાબર. 1 સેમી બરાબર કેટલા લીધા આપણે? 1 સેમી બરાબર 2 ગ્રાહક, બરાબર છે. 2 ગ્રાહક, તો આ બની ગયું આપણું અહીંયા પ્રમાણ માપ. પ્રમાણ માપ પણ લખવું ખૂબ જ અગત્યનું છે, બરાબર. આ બધા વસ્તુના માર્ક્સ હોય છે. ધારો કે તમને 5 માર્ક્સમાં આ લેખ પૂછાય, 1 માર્ક્સ આનો 1 માર્ક્સ આનો 1 માર્ક્સ, આ બંને બાકીના જે 3 માર્ક્સ 2 માર્ક્સ વધે તે તમારા આ લેખના હોય છે, બરાબર છે. તો ચાલો હવે આપણે આ લેખ દોરીએ છીએ, પરંતુ તે પહેલાં આપણે એક્સ અક્ષ પર આપણે ગ્રાહકોના પ્રકાર ગોઠવીએ. સૌ પ્રથમ આપણી પાસે મેલ એટલે કે એમ મૂકીશું, ત્યાર પછી વુમન એટલે ડબલ્યુ, ત્યાર પછી બી ફોર બોય એન્ડ જી ફોર ગર્લ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આપણે જે કે આપણે માહિતી આપી છે અવલોકનોના સમૂહ પરથી, માહિતી પરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે. તો તે આવૃત્તિ કોષ્ટક પરથી આ બધી આવૃત્તિ, બરાબર છે, આ સંખ્યા શું કહેવાય? આવૃત્તિ. તો પ્રાપ્તાંકોની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો આ વર્ગ છે, બરાબર, આ રીતે અલગ અલગ સમૂહમાં વેચ્યા છે તેને વર્ગ કહેવાય. તો તે વર્ગ પ્રમાણે આપણે લંબ અલગ કરીએ. એમ માટે કેટલા છે? 15, બરાબર છે. તો અહીંયા 14 છે, અહીંયા 16 છે, એટલે એની એક્ઝેક્ટલી વચ્ચે 15, એટલે કે અહીંયા 15 આવે. તો ચાલો આપણે ત્યાં સુધી અલગ કરી દઈએ. જો આ મળી ગયો તમને 15 આલેખ, બરાબર છે. 15 સુધી આપણે જે આલેખ દોરીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં આવી રીતે આવી કોઈ પણ પ્રકારની એવી ડિઝાઇન કરી દેવાની, બરાબર છે, જેના લીધેથી આપણને આલેખ સરસ દેખાય, સુંદર દેખાય અને ઝડપથી દેખાય, બરાબર. ચાલો ત્યાર પછી આપણે ડબલ્યુ માટે કેટલા છે? 28. તો એટલે કે અહીંયા સુધી આપણે આલેખ દોરવાનો છે. કોઈ પણ આલેખ, આખા આલેખમાં, બધા આલેખમાં આપણે ડિઝાઇન હરખી જ રાખવાની છે, બરાબર. જ્યારે બદલવાની હશે ત્યારે હું તમને કહીશ, પરંતુ તે પહેલાં બધી ડિઝાઇન કે આખા કોઈ પણ એક આલેખ હોય તેમાં બધા સ્તંભોની ડિઝાઇન સરખી રાખવી.
ચાલો ત્યાર પછી આપણે દોરીએ છીએ બી માટે. બી માટે છે 5, તો અહીંયા 4, અહીંયા 6, એટલે અહીંયા એક્ઝેક્ટલી વચ્ચે આવે બી. બરાબર છે. ત્યારબાદ છે જી, તો જી માટે 12, તો 12 એટલે કે અહીંયા. તો જો વિદ્યાર્થી મિત્રો, આ આપણો લંબ આલેખ તૈયાર થઈ ગયો છે. બરાબર છે. કેટલો સરસ લંબ આલેખ આપણે દોર્યો છે જુઓ તો બધા. આવી જ રીતે તમારે પણ એક લંબ આલેખ દોરીને તૈયાર કરવાનો છે. બરાબર છે. જેવું આપણને માંગ્યું હતું તેવી રીતે આપણે એક આવૃત્તિ કોષ્ટક અને લંબ આલેખ બંને તૈયાર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આની ઉપરથી તમને સવાલ પણ પૂછી શકે. કેવા સવાલો? તો કે જુઓ કે આવૃત્તિ કોષ્ટક અને લંબ આલેખ પરથી તમને જોવા મળે છે કે સૌથી વધુ આ જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ છે ત્યાં સૌથી વધુ કયા ગ્રાહકો, કેવા પ્રકારના ગ્રાહકો આવે છે? પુરુષો, સ્ત્રીઓ, છોકરાઓ કે છોકરીઓ? તો કે સ્ત્રીઓ. જુઓ, સ્ત્રીઓની સંખ્યા સૌથી વધુ છે. બરાબર. અને લંબ આલેખમાં પણ સૌથી ઊંચો આલેખ સ્ત્રીઓનો છે. બરાબર છે. એટલા માટે આ બંને ઉપરથી તમને આવા પ્રકારના પ્રશ્નો ખબર પડી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં, એક કારખાનામાં 30 કારીગરોનું સાપ્તાહિક વેતન એટલે કે પગાર, બરાબર છે, સેલરી નીચે મુજબ છે. ઉપરોક્ત માહિતી, આ બધા અંકો આપણે અવલોકન આપ્યા છે, અવલોકનોના સમૂહને માહિતી કહે છે. તો આ માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી 800 થી 810, 810 થી 820 વર્ગ ધરાવતો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જ એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. બરાબર છે. ચાલો જોઈએ આપણે શું કરીએ છીએ આની અંદર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની અંદર જે આપણને આ માહિતી આપી છે તેના પ્રત્યે એક આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે, જેમાં આપણે વર્ગોને કેવા પ્રકારમાં વિભાજિત કરવાના છે તેના વિશે પણ આપ્યું છે. બરાબર. કે 800 થી 810, 810 થી 820માં. બરાબર છે. એવી રીતે આપણે તેને વિભાજિત કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આના માટે એક આવૃત્તિ કોષ્ટક દોરી લઈએ. તો આપણે આવૃત્તિ કોષ્ટક માટે આપણે 3 ખાના જોઈએ. બરાબર છે. અહીંયા આપણને વર્ગો આપ્યા છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે વર્ગોનું 1 ખાનું લઈશું. ત્યાર પછી આવૃત્તિ ચિહ્નો માટેનું 1 ખાનું, અને ત્યાર પછી આવૃત્તિ એટલે કે કારીગરોની સંખ્યા. બરાબર છે. આવૃત્તિ શેના માટે આપી છે આપણને? આ શેનું આપ્યું છે? 30 કારીગરો છે તેનું વેતન છે, એટલે કે કારીગરોની સંખ્યા. બરાબર છે. ચાલો, કારીગરોની સંખ્યા છેવટે આપણે બધી આવૃત્તિઓનો સરવાળો 30 થવો જોઈએ તો જ આપણો આવૃત્તિ કોષ્ટક સાચું છે. બરાબર. આપણને એક જવાબ મળી ગયો એવું જ આપણે માનવાનું. ચાલો, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ આપણે અહીંયા આ વર્ગો આપ્યા છે. બરાબર છે. તેમાં તમને વર્ગો તો આપ્યા છે કે 800 થી 810, 810 થી 820, પરંતુ તે ક્યાં સુધી લેવાનું છે તે આપણને નથી કહ્યું. પરંતુ આ વસ્તુની ખબર આપણને ડાયરેક્ટ માહિતી પરથી જ પડી જાય. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ તો માહિતી, અહીંયા જે માહિતી આપી છે તેમાં જુઓ તો તે માહિતીમાં આપણને ક્યાં સુધી આપ્યા છે? 830 થી મોટું 890, 890 થી મોટું 898, અને 898 થી મોટું બીજું કંઈ નથી. બરાબર છે. અને 800 થી નાનું પણ એક પણ નથી. તો આપણે અહીંયા વર્ગો લખીશું 800 થી 810. બરાબર છે. 10 10માં વર્ગો. ત્યાર પછી શું આવશે? 810 થી 820. ત્યાર પછી 820 થી 830, 830 થી 840, 840 થી 850, 850 થી 860,
860 થી 870 ક્યાં સુધી આપણે જવાનું છે? 900 સુધી, બરાબર. 899 છે એટલે 870 થી 880, 880 થી 890 અને 890 થી 900. ચાલો, અને ત્યાર પછી એક છેલ્લું ખાનું કુલ માટેનું. ચાલો, તો આપણે આના માટેનું એક બોક્સ સંપૂર્ણ રીતે તૈયાર કરી દઈએ. ચાલો વિદ્યાર્થી મિત્ર, જો અહીંયા આપણે આવા પ્રકારનું એક બોક્સ તૈયાર કરી લીધું છે, બરાબર છે. તેમાં આપણે હવે લખવાના છે આવૃત્તિ. ચાલો વિદ્યાર્થી મિત્ર, 830 આપ્યા છે, બરાબર, પહેલું જ અવલોકન. તો 830 તમે આમાં મૂકશો કે આમાં? જુઓ તો બધા, તો કે 830 આપણે શેમાં મૂકીશું? 830 આપણે જે અહીંયા આગળ 830 આવતા હોય ને ત્યાં આપણે 830 મૂકીશું, બરાબર છે. તો આપણે હંમેશા આ સંખ્યાને માન આપવાનું છે કે 800 થી 810 સુધી, એટલે કે 801, 802 થી 809 સુધીની સંખ્યા પણ આમાં મૂકીશું. જેવો 810 આવે તો તે આપણે આની અંદર મૂકીશું. તે વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખો. 830 તો કે આની અંદર, ત્યાર પછી 835 તો તેમાં જ, 890 તો કે અહીંયા, 810 તો કે અહીંયા, 835 836 839 890 820 860 860 832 855 845 804 808 812 840 885 835 835 836 878 840 868 890 806 અને 840. જોજો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક ભૂલથી 840 અહીંયા ન મુકાઈ જાય તેનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ છીએ આવૃત્તિ ચિહ્નોની ગણતરી, બરાબર ને, કે આવૃત્તિ કેટલી થઈ. પહેલા વર્ગમાં 3, બીજામાં 2, ત્યારબાદ 1, ત્યાર પછી 5 એકમ 5 અને બીજી 4 એટલે કે 9. અહીંયા 5 1 3 1 1 અને 4 બધાનો સરવાળો કરીએ. 3 ને 2 5 5 ને 1 6 6 ને 9 15 15 ને 5 20 20 ને 21 ને 3 24 25 26 26 ને 4 30, બરાબર છે. તો આ આપણો આવૃત્તિ કોષ્ટક તૈયાર થઈ ગયું છે. આ હતો આપણો પ્રશ્ન ક્રમાંક 3. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 4. પ્રશ્ન ક્રમાંક 3 એટલે આ આપેલી પરથી, માહિતી પરથી બનાવેલો આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને સંભાલેખ આપણે એક સંભાલેખ આલેખ દોરવાનો છે અને નીચેના પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ આલેખ દોરીએ. આપણે આપણે આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીશું. આલેખ દોરવા માટે આપણે સૌ પ્રથમ શું કામ કરવાનું? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી લેવા, બરાબર છે. અહીંયા ઉગમ બિંદુ ઓ મૂકી દેવું, બરાબર છે. આ તમારો એક્સ અક્ષ બન્યો,
આ આંકડો વાય એક્સ બન્યો. ચાલો ત્યાર પછી આપણે શું કરીએ છીએ, તો કે વાય અક્ષ પર આપણે શું લખવાનું છે, તો કે વાય અક્ષ આપણે અહીંયા કારીગરોની સંખ્યા લખવાની, બરાબર, જે આવૃત્તિમાં આવે ને તે આપણે વાય અક્ષ પર લખવાનું, અને જે આપણે વર્ગો લીધા હોય છે ને તે કે આ ગ્રાહકના પ્રકાર જે પહેલા બોક્સમાં લઈએ તે એક્સ અક્ષ પર અને છેલ્લા બોક્સમાં લઈએ તે વાય અક્ષ પર. તો જુઓ તો વર્ગો આપણી પાસે કેટલા છે, કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો આપણે એક બોક્સમાં આપણે એક લઈએ વર્ગ તો આપણને મળી શકે છે, બરાબર. પરંતુ આપણે અહીંયા કેવું લેશું, લેવું પડશે 800. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ આપણે 800, 810 ના લઈ શકીએ, બરાબર. આપણે 0થી શરૂઆત કરવી પડે, પરંતુ આપણે તો 800 થી શરૂઆત કરીએ તો આપણે આ લેખમાં ના સમાય. તો આપણે આવી રીતે એન જેવા એક આકારની આવી તૂટક રેખા દોરીને આપણે દોરી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આવશે 800, ત્યાર પછી જો 800 પછી શું લખ્યું છે આપણે, 810, તો 810, ત્યાર પછી 820, 830, 840, 850, 860, 870, 880, 890 અને અહીંયા 900, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ગ્રાફ દોરી દીધું, બરાબર. એટલે આપણી પાસે આવી રીતે સંપૂર્ણ એક ગ્રાફ આપણને મળી ગયો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો આપણને કોઈ એક ગ્રાફ મળી જાય છે, બરાબર છે. આપણે અહીંયા કેવી રીતે શરૂઆત કરીશું, તો કે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ભૂલ થઈ છે આપણાથી. 800 છે એ તમારે અહીંયા લખવાના રહેશે, અહીંયા 810, 820, 30 આવી રીતે તમારે સુધારી દેવાનું છે, બરાબર. અહીંયા તમારે ગ્રાહકોની સંખ્યા લખવાની છે, એટલે કે કારીગરોની સંખ્યા. તો અહીંયા લખી શકો તમે કારીગરોની સંખ્યા, બરાબર છે. આવી રીતે એક તીર મારી દેવાનું. અહીંયા આપણે શું લખ્યા, વર્ગો, બરાબર છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે મેક્સિમમ કેટલા આવરે કારીગરોની સંખ્યા છે, તો કે 9, બરાબર છે. તો આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, બરાબર છે. તો આપણે પ્રમાણમાપ લઈ લઈએ. પ્રમાણમાપ શું આપણને મળે છે, વાય અક્ષ પર 1 એકમ = 1 કારીગર, બરાબર છે. આવી રીતે આપણે કોઈ લઈ લઈએ છીએ. હવે તમારે આના પરનો આ લેવો 800થી, બરાબર. 800 અહીંયા વચ્ચે લીધા છે ને, અહીંયા 800થી શરૂઆત થઈને 810 સુધીનો કેટલા છે, 3, એટલે કે અહીંયા સુધી આ એક આલેખ તેમાં આપણે કોઈ આવા પ્રકારની આકૃતિ દોરી દઈએ છીએ, બરાબર છે. 810થી પછી 820 કેટલા છે, 2, તો અહીંયા 2 ફરીથી આવી રીતે દોરી દઈએ. આવી રીતે તમારે સંપૂર્ણ આલેખ દોરવાનો છે, બરાબર છે. ચાલો તો તમારે આ સંપૂર્ણ આલેખ જાતે દોરવાનો રહેશે. તેનો આલેખ દોર્યા પછી તમારે તેના જવાબ આપવાના છે, બરાબર. શું પૂછ્યું છે પેલું, કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે. તો વિદ્યાર્થી મિત્રો, 830 થી 840નો જે આપણને મળશે ને આલેખ, તે આપણને અહીંયા 9 સુધીનો મળશે, બરાબર. એટલે કે આ આલેખમાં કારીગરોની સંખ્યા સૌથી વધુ હશે. તો આપણે આના જવાબમાં લખીશું, આની પાછળ જ આપણે આલેખની પાછળ જ આપણે જવાબ લખીશું, અથવા તો તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો. તો કે શું કહેશો, 830 થી 840 વર્ગમાં કારીગરોની સંખ્યા વધુ હોય છે, બરાબર છે, અથવા તો મહત્તમ છે. ત્યાર પછી બીજો સવાલનો જવાબ, 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી. 850 કે તેથી વધુ, તો જો વિદ્યાર્થી મિત્રો, 850 કે તેથી વધુ કેટલા છે, 1, એટલે 850 પણ આવી જાય, બરાબર. 1 + 3 એટલે 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર છે. એટલે કે 1 + 3 + 1 + 1 + 4 બરાબર 10. શું આવશે, 850 કે તેથી
વધુ વેતન મેળવનાર કારીગરોની સંખ્યા 10 છે, બરાબર છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 850થી ઓછો વેતન મેળવનાર કારીગરોની સંખ્યા, એટલે તેમાં 850 ને આવે, બરાબર છે. 850થી કહ્યું છે, તો 5 વત્તા 9 વત્તા 1 વત્તા 2 વત્તા 3, એટલે 3 વત્તા 2 વત્તા 1 વત્તા 9 વત્તા 5 કેટલા થશે? 20, બરાબર છે. તો કેટલા છે? તો તેથી 850થી ઓછું વેતન મેળવનાર કારીગરોની સંખ્યા 20 છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે પ્રશ્ન ક્રમાંક 4 અહીંયા પૂર્ણ કર્યો. ત્યાર પછી શું કહ્યું છે? પ્રશ્ન નંબર 5, ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળેલ ટીવીના કલાકોની સંખ્યા આલેખ દ્વારા રજૂઆત કરો અને નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આલેખ પણ આપ્યો છે. સૌથી વધુ કેટલા વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું છે? તો કે 32 વિદ્યાર્થીઓએ સૌથી વધુ ટીવી જોયું છે, બરાબર. જેનો આલેખ ઊંચો હતો એનું સૌથી વધારે. તો પ્રશ્ન નંબર 5માં જવાબ નંબર 1 શું આવશે? કે 32 કેટલા વિદ્યાર્થીઓ જો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, બરાબર છે. તો જવાબમાં શું આવશે? એટલે સોરી, આપણે કહ્યું છે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ જોયેલ કેટલા કલાક કહ્યા છે, તો અહીંયા આપણને કલાક આપ્યા છે, તો 4 થી 5 કલાક, બરાબર છે. સૌથી વધુમાં કેટલા આવશે? 4 થી 5 કલાક. ત્યાર પછી જવાબ નંબર 2, કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું છે? તો જુઓ, 4 કલાકથી ઓછું એટલે કયા કહે છે? 4 વત્તા 8 વત્તા 22. તો 4 વત્તા 8 વત્તા 22 કેટલા છે? 8 ને 4 12 ને 22 એટલે 34. તો 34 વિદ્યાર્થીઓએ આ 4 કલાકથી ઓછું ટીવી જોયું છે. ત્યાર પછી છે કે કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો છે? તો 5 કલાકથી વધુ એટલે કેટલા આવશે? 8 અને 6, બરાબર છે. તો ત્રીજામાં 8 + 6, 8 ને 6 થશે 14. તો કે 14 વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું 5.1 સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાય ઘરેથી લખવાનું રહેશે, બરાબર, સંપૂર્ણ કરવાનું રહેશે. એટલે કે મેં જે તમને આ શીખવાડ્યું છે તે તમારે સંપૂર્ણપણે લખવાનું છે. આલેખ ખાસ કરીને એક ગ્રાફમાં દોરવાના, આલેખ પણ પૂર્ણ કરવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતીકાલે મળીએ. નમસ્તે.